नमस्कार हूँ मनीषा, आप जो रहे आज स्पार्क टुडे न्यूज समाचार में बात करें तो अमित यूनिवर्सिटी की फाइन आर्ट्स फैकल्टी खाते आंध्र प्रदेश विशाखापट्टनम श्री प्रकाश विद्या निकेतन शाला धोरण 6 થી 11 में भणता 78 विद्यार्थी नेताजी सुभाष चंद्र बोस की 125मी जन्म जयंती निमित्ते दौरेला पोर्ट्रेट त्रिदिवसीय चित्र प्रदर्शन योजायो छे। प्रारंभ अत्यारे पद्मश्री विजेता वरिष्ठ चित्रकार ज्योति भट्ट रिबीन कापी ने कर्यो। 23 જાન્યુઆરી 1897 નેતાજી સુભાષચંદ્ર બોઝની 125મી જન્મજયંતી છે। જન્મજયંતીને દેશમાં બહાદુરી દિવસ તરીકે ઉજવવામાં આવે છે અને તે જ સંદર્ભે વિદ્યાર્થીઓ દ્વારા તેમને જીવનની તેમના સફરની ઝાંખી કરાવતા 125 પોર્ટ્રેટ ત્રિદિવસીય જે ચિત્ર છે તે બનાવવામાં આવ્યા હોય તેના ત્રિદિવસીય ચિત્રનો પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે। ખૂબ જ સુંદર અત્યારે આયોજન કરવામાં આવ્યું છે। યુવા કલાકારોએ ચારકોલ, પીપળાના પાંદરા પર એક્રેલિક પેઇન્ટ, વોટર કલર, પિરોગ્રાફી, કોલાજ, એચિંગ, સોફ્ટ ગ્રાઉન્ડ એટલે કે સહિતના વિવિધ માધ્યમો દ્વારા આ ચિત્રો 6 મહિનાની મહેનત બાદ તેમના દ્વારા બનાવવામાં આવ્યું છે। પદ્મશ્રી વિજેતા વરિષ્ઠ કલાકાર જ્યોતિબેન ભટ્ટે તેમજ નાના કલાકારોના ઉત્કૃષ્ટ કાર્યનું અવલોકન કરીને પ્રશંસા કરી છે। આ માત્ર ડ્રોઈંગ છે કે ફોટોગ્રાફની કોપી છે એને બદલે ઇતિહાસ શીખવવાની એક અદ્ભુત રીત આ જે શાળા છે એ લોકોએ અપનાવી છે કે એક વિદ્યાર્થી સામે ફોટોગ્રાફ લઈને 2-3 દિવસ કામ કરે, બધો વખત એના મનમાં સુભાષચંદ્રની વાત આવે, શું કર્યું હતું, સુભાષચંદ્ર કોણ હતા। આજે આપણે આપણા અડધા રાજકારણીઓ એવા હશે જે દેશ ચલાવે છે કે એને આપણે પૂછીએ કે સુભાષચંદ્ર કોણ હતા તો અડધાને એ પણ ખબર નહીં હોય। જેને નામ સાંભળ્યું હશે એને સુભાષચંદ્રએ શું કર્યું કે ક્યાં ગયા, કેવી રીતે કર્યું, આઝાદીન ફોજ શું હતી, આ વિદ્યાર્થીઓ સુભાષબાબુ વિશે જેટલું જાણે છે એટલું ઘણા રાજકારણીઓ નહીં જાણતા હોય। એટલે શિક્ષણમાં એક આ એક નવો પ્રયોગ છે એવું હું માનું છું। અને મને તો આ જોતા જોતા એવો જ વિચાર આવ્યો કે મને આવી તક મળી હોત જ્યારે હું ભણતો હતો। મેં પણ 1942માં સુભાષબાબુનું ફોટોગ્રાફ તો નહીં પણ છાપામાં એ વખતે બહુ જોવા મળતા હતા એટલે એની ઉપરથી ચિત્ર બનાવવા પ્રયત્ન કર્યો હતો। બીજું જેટલો આનંદ થયો અહીંયા એટલું જ દુઃખ પણ થયું કે વડોદરાનો એક પણ નાગરિક આ જો પ્રદર્શન જોવા આવ્યા નથી અને કદાચ આવશે પણ નહીં। આપણે એક સંસ્કાર નગરીનું લેબલ પકડીને બેસી ગયા છીએ એટલે હવે સંસ્કાર દેખાડવાની જરૂર નથી એવું લોકોને લાગવા માંડ્યું છે મને। વિદ્યાર્થીઓ માટે ફોટોગ્રાફ ડ્રોઈંગ એક જરૂર નથી, એની દ્વારા એને શું મળે છે એ જરૂરી છે। આપણે ચોખ્ખી આબોહવામાં ઓક્સિજન ન આપી શકો તો વેન્ટિલેટરથી આપો। સબ કહેતે હૈ ફૂલો સી મહેક ઓર દૂધ સી સફેદી આજકલ મિલતી હી કહાં હૈ, પર મેરા વિશ્વાસ હૈ વિતરણ ડિટર્જન્ટ પાઉડર જો કપડો કો દે દૂધ સી સફેદી ઓર ફૂલો સી મહેક ઓર જિદ્દી સે જિદ્દી દાગ કો કર દે ટાટા બાય બાય। આપ ભી અપનાએ વિતરણ ડિટર્જન્ટ કેક ઓર પાઉડર।